રામ સાંભળે કેવી રીતે ભાજપ પાડે ચૂંટણી આવે ત્યારે સાંભળે, અને માણસ દુઃખમાં હોય ત્યારે રામ સાંભળે, પણ સુખ મે સમરિયો રામ કહેવાય છે, પછી કલ્યાણ થઈ જાય. તમારા આપણે બધાને સુખ રામ છે, સુખમાં સમરે રામ. એવા આપણા ઉમેદવાર આદાણીભાઈ શ્રી સુખરામભાઈ રાઠવા, અમારા હાથ સે હાથ જોડોના રાજ્યના કન્વીનર માજી ધારાસભ્ય ભાઈ શ્રી ધનિલભાઈ રાજ્યગુરુ, ત્રણેય જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ ભાઈ શ્રી તિવારીજી, પ્રફુલભાઈ, ચેતનસિંહભાઈ, અમારા ખૂબ બધા અહીંયા જૂના સાથીઓમાં જેવું તો ઉદયસિંહભાઈ બારિયા હોય, ભાઈ અજીતભાઈ હોય, એ બધા જ સાથી મિત્રો ભાઈ શ્રી અર્જુનભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, હાથ સે હાથ જોડી ટીમના હોદ્દેદારશ્રીઓ, ઇન્ડિયા ગઠબંધનના આપણા પક્ષોને ખાસ કરીને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, માજી સભ્યશ્રીઓ, મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ, સેવાદળના સાથીઓ, પ્રેસ અને મીડિયાના મિત્રો, અને એ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પાવી જેતપુરના ખૂબ જાગૃત આગેવાનો, મતદાતાઓ અને કાર્યકર્તાઓ, આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ છે ને ચૂંટણીનું કામ છે, અને ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારની આ ચૂંટણી સભામાં આવ્યા છે, એટલે આપણે ત્યાં શું રિવાજ છે કે જેના કામે આપણે ગયા હોઈએ એ માણસ આવનારનું સન્માન કરે, સ્વાગત કરે. એ મેં વિચાર એવો કર્યો કે મારા, હું પક્ષનો પ્રમુખ છું, મારા આ ઉમેદવાર છે, તો મારા કામે આ બધા આવ્યા છે, મારું શું કામ કરે, મારે આનું સ્વાગત કરવું જોઈએ. મારે બહુ લાંબી વાત નથી કરવી, કારણ કે અહીં હું સમજદાર વર્ગની સામે બેઠો છું. ભગવાનના ઘરમાં કોઈ ભેદભાવ નથી, ઝૂંપડામાં જન્મે તોય ભલે અને મોટા બંગલામાં જન્મે તોય ભલે, ભગવાન એક સરખું મગજ બધાને આપે છે. ક્યારેક ક્યારેક છે ને, બંગલા વાળા કરતા એ ઝૂંપડા વાળાને મગજ વધારે સારું ભગવાન આપતા હોય. તમે જુઓ, એકલવ્યજીને જે વિદ્યા આવડી ને ત્યારે ઝૂંપડામાં એનો જન્મ થયો હતો, પણ એકલવ્યજીને વિદ્યા આવડી કે ભસતા કૂતરાનું મોઢું બંધ કરી દીધું ને લોહીનું એક ટીપું ન પડવા દીધું, આ એક આદિવાસી દીકરો ઝૂંપડામાં જન્મ તો એને આ વિદ્યા આવડી, એ બંગલા વાળાને ન આવડી, હે ને? એટલે આવા સમાજની સામે હું છું. પક્ષીપંચ, દલિત, આદિવાસી ભાઈ, કોંગ્રેસની આ વિચારધારા રહી છે કે જેની પાસે ઓછું છે એને વધારે મળવું જોઈએ. ચાણક્યજીનું અર્થશાસ્ત્ર પણ એમ કહે કે સત્તામાં બેઠેલા માણસનું અર્થતંત્ર એટલે કે નાણાંનો વહીવટ એક કમંડળ જેવો હોવો જોઈએ. કમંડળ આમ કરો તો ઉપરનું મોઢું ખુલ્લું હોય, ફટાક દઈ ભરાઈ જાય, અને પછી નાનું નાળચું હોય એ જે કટોરી નાની ખાલી પડી હોય એમાં જઈને પીરસે ને. એમ સરકારે ટેક્સ એ મોટા માણસો પાસેથી ભડાક દઈ લૂંટી લેવો જોઈએ, અને નાનાને જરૂરિયાત વાળાને ઓળીના દિલે આપવું જોઈએ. આ અર્થતંત્ર પણ આ ભાજપ વાળા છે ને, એ તો ઊંધું કરે છે. આપણા બધા પાસેથી ખેડૂત, આદિવાસી, દલિત, બક્ષીપંચ, એના ઉપર ટેક્સનો કોરડો નાખવાનો, અને એ ટેક્સનો મોટો કોરડો નાખીને પૈસા તિજોરીમાં ભેગા કરવાના, અને પછી ઓલા માનીતા ઉદ્યોગપતિઓ છે ને, જેને પેલા કોળાના દીકરાઓ હોય એમ, એને કે જાઓ લઈ જાઓ લઈ જાઓ. સમજજો, આપણી સરકાર હતી કોંગ્રેસ પક્ષની, ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા, એમણે એક ઝટકે નિર્ણય કર્યો કે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીએ છીએ. શું કામ? કારણ કે બેંકના દરવાજે
મોટી ગાડીમાં આવતા ને સુટકેસ વાળા જઈ શકતા હતા. ગરીબ જો બેંક ની આજુબાજુ ફરકે ને તો કે આ ચોરી કરવા આવ્યો છે કરીને પકડી દેતા હતા. ઇન્દિરા ગાંધીજી કહેવાનું ના ચાલે, બેંક નો દરવાજો કોઈ ગરીબ માણસ આવે તો એને પણ બેંક ની લોન મળવી જોઈએ. આ શાહુકારો બબે ત્રણ ત્રણ પાંચ પાંચ છ છ ટકા વ્યાજ મહિનાના લઈ અને લોકોનું શોષણ કરે છે, બંધ કરવા અને બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. તો આપ બધા માટે પૂરતું સામાન્ય ભાજપ વાળા તો શું કરે છે કે એમાંય કાતર મૂકવા માંગે છે. બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં સ્પષ્ટ કહ્યું કે આ દેશની સરકારોએ પહેલી ચિંતા એની કરવી જોઈએ જેને સૌથી વધારે જરૂર છે. ભાજપ વાળાએ શું કર્યું, આદિવાસી વિસ્તારના માટેના પૈસા ક્યાં વપરાવા જોઈએ કે છોટાઉદેપુરમાં વપરાવા જોઈએ, પાવી જેતપુરમાં વપરાવા જોઈએ, ગરીબ જરૂરિયાતમંદ માટે વપરાવા જોઈએ. આ ભાજપ વાળાએ શું કર્યું, નકલી ઓફિસો ચાલુ કરી પકડાણી ને અહીંથી. એ પણ અહીંના જાગૃત લોકોએ જયારે કહ્યું કે સરકારને ખબર ન પડે નકલી ઓફિસ ચાલે, કરોડો રૂપિયા ખવાઈ જાય અને સરકારને ખબર ન પડે. પણ આ બધું એમના આશીર્વાદ થી ચાલતું હતું, એમાં હપ્તા લેતા હતા એટલે આ ચાલતું. આપણા હિસ્સાનું કોઈ ખાઈ ગયો હોય તેનો બદલો લેવો પડે, તો બદલો લેવાનો દિવસ 7 તારીખે છે. પંજાના નિશાન પર આ હોલમાં બેઠા છે.